વાંદરો અને એમાંય પાછો દારૂ પીવે, પછી ક્યાં તોફાન ન કરે એ પ્રશ્ન છે. કુમાર નંદીવર્ધનમાં પણ કંઈક આવું જ બન્યું હતું. એક તો હતો યુવાન અને એમાંય પાછો યુવરાજ, પછી તો રાજા બનવાની લાલસામાં પિતાનો વધ કરવા નીકળી પડ્યો. એમાં કર્મરાજાએ તેની કેવી સ્થિતિ કરી એનો વિચાર વર્ણવતી કથા એટલે નંદીવર્ધન. ચાલો ધ્યાનથી આ કથાનું શ્રવણ કરીએ. અમાવસ્યાની રાત્રિ મંદ મંદ ગતિએ આગળ વધી રહી હતી. માલકૌંસ રાગમાં પરમાત્માની દેશના પણ ગતિ પકડી રહી હતી. દુઃખ વિપાકનું પાંચમું અધ્યયન પૂર્ણ કરી પ્રભુએ છઠ્ઠા અધ્યયનનો પ્રારંભ કર્યો. આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં મથુરા નામની નગરી હતી. નગરના છેડે ભંડીર નામનું નયનરમ્ય ઉદ્યાન હતું. ઉદ્યાનમાં સુદર્શન નામના યક્ષનું અત્યંત રમણીય મંદિર હતું. શ્રીદામ નામનો રાજા આ નગરમાં રાજ્ય કરતો હતો. આ રાજાનું જીવન અનેક ગુણપુષ્પોથી મગમગાયમાન હતું. રાજાને એક પત્ની હતી, તેનું નામ હતું બંધુશ્રી. બંધુશ્રી પત્ની હોવા છતાં પતિને જ્યારે કોઈ આપત્તિ આવે ત્યારે બંધુ બનીને સાથે ઊભી રહેતી. પૂર્વભવના પુણ્યોદયે મનુષ્ય લોકમાં તેઓ દૈવી સુખોને ભોગવતા હતા. એના ફળ સ્વરૂપે એમને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. પુત્ર જન્મની ખુશાલીમાં રાજા રાણીએ 12 દિવસનો ઉત્સવ ગોઠવ્યો. સ્વજનો અને જ્ઞાતિજનોને, મિત્રો અને સંબંધીઓને આ પ્રસંગે આમંત્રણ અપાયા. સૌને સાથે રાખીને માતા પિતાએ પુત્રનું નામ પાડ્યું નંદીવર્ધન. નંદીવર્ધન તો રૂપ, બળ આદિ તમામ પૌરુષે ગુણોથી સુશોભિત હતો. સૌના પ્રેમ વાત્સલ્યને પામતો નંદીવર્ધન મોટો થયો. પરિવારજનોને જ નહીં, નગરજનોને પણ તે અત્યંત વહાલો હતો. સહુ એને લાડથી નંદી નામે જ બોલાવતા. યુવાન અવસ્થામાં આવેલ નંદીવર્ધનને યોગ્ય જાણી પિતા શ્રીદામે યુવરાજપદે સ્થાપિત કર્યો. રાજા શ્રીદામને સુબંધુ નામનો એક મંત્રી હતો. સામ, દામ આદિ તમામ નીતિઓમાં તે અત્યંત નિપુણ હતો. મંત્રી સુબંધુને લીધે રાજા શ્રીદામ અત્યંત નિશ્ચિંત હતો. મંત્રી સુબંધુ પણ ક્યારેય રાજાની આ વિશ્વસનીયતાનો કોઈ ગેરલાભ ન ઉઠાવતો. ઉપરથી રાજ્યના કોઈ પણ કાર્ય કરતા પૂર્વે અચૂક રાજા શ્રીદામ સાથે મંત્રણા કરતો. સુબંધુને એક પુત્ર હતો, તેનું નામ હતું બહુમિત્રા પુત્ર. એ રૂપવાન તો હતો જ, સાથે ગુણવાન પણ હતો. એ જ મથુરા નગરીમાં એક હજામ રહેતો હતો, તેનું નામ હતું ચિત્ર. રાજા શ્રીદામનું કેશ કર્તન, સ્નાન આદિના કાર્યો કરતો હોય તે રાજમાન્ય બની ગયો હતો. આથી તેને રાજાના સર્વ સ્થાનોમાં પ્રવેશ મળતો. તે રાજાના અંતઃપુરમાં પણ બે રોકટોક પ્રવેશી શકતો. રાજપુરુષો એને ક્યારેય રોકતા નહીં. વિહાર કરીને એકવાર એ જ નગરીમાં અમારો પ્રવેશ થયો. દેવતાઓએ મથુરા નગરીની બહાર આવેલા ભંડીર નામના રમણીય ઉદ્યાનમાં સમવસરણની રચના કરી. સુદર્શન યક્ષના મંદિરની પાસે રચાયેલ સમવસરણમાં બેસીને અમે ધર્મદેશના આપી. આ ધર્મદેશનામાં શ્રીદામ રાજા સહિત અનેક નગરજનો આવ્યા. દેશના પૂર્ણ થતાં સૌ સ્વસ્થાને ગયા. મધ્યાહનનો સમય થયો. છઠના પારણે છઠની તપસ્યા કરતા ગૌતમ સ્વામી મારી અનુમતિ લઈ મથુરા નગરીમાં ભિક્ષાર્થે ગયા. નગરના ભાવુકોને લાભ આપી તેઓ પાછા ફરતા રાજમાર્ગમાં આવ્યા. ત્યારે તેમની નજર સમક્ષ હાથી, ઘોડા અને સેંકડો નરનારીઓથી ઘેરાયેલ એક પુરુષ પર પડી. એ પુરુષને રાજપુરુષો સાથે મળીને જ્યાં 4 રસ્તા ભેગા થાય છે ત્યાં લઈ ગયા. ચોરા પર લઈ જઈ તેને ધગધગતા સીસા જેવા તપેલા લોખંડી સિંહાસન પર બેસાડ્યો. પછી કેટલાક રાજપુરુષોએ એ પુરુષ ઉપર અગ્નિથી તપીને લાલચોળ બની ગયેલા કળશોમાંથી લોખંડ, સીસું, તાંબુ અને ઉકળતા પાણીથી જાણે કોઈ યુવરાજનો રાજ્યાભિષેક કરતા હોય તેમ અભિષેક કર્યો.
આટલેથી જ તેની પીડા અટકવાનું નામ લેતી ન હતી. એ પછી એ રાજપુરુષોએ તેના ગળામાં લોખંડની સાણસીથી પકડેલા ગરમા ગરમ 18 સેરા, 9 સેરા અને 30 સેરિયા હાર પહેરાવ્યા. એ સિવાય કેટલાક પુરુષોએ ધગધગતા શસ્ત્રો અને ગરમા ગરમ મુગટ વગેરે આભૂષણો એના શરીર પર ગોઠવ્યા. આ ભયાનક દ્રશ્ય જોઈ ગૌતમ સ્વામી વિચારમાં પડી ગયા. તેમને વિચાર આવ્યો, અરે આ માનવી મનુષ્ય લોકમાં નરકને યાદ અપાવે તેવી ભયંકર વેદના ભોગવી રહ્યો છે. એણે એવા કયા કર્મો બાંધ્યા હશે કે જેથી આ ભવમાં આવી ઘોર પીડા ઉદયમાં આવી છે? આમ વિચાર કરતા ગૌતમ સ્વામી મારી પાસે આવ્યા. તેમણે પૂછ્યું, ભગવંત, મેં રાજમાર્ગ પર જેને જોયો એ કોણ છે અને શા માટે એને આ ભવમાં નરક તુલ્ય વેદના ઉદયમાં આવી છે? પ્રભુ, આખા રસ્તામાં મને આ સંશય સતાવતો હતો, કૃપા કરી મારા મનનું સમાધાન કરો. મેં ગૌતમના મનનું સમાધાન કરતા કહ્યું, ગૌતમ, આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સિંહપુર નામનું નગર હતું. નગરના નગરજનો ધન ધાન્યથી અત્યંત સમૃદ્ધ હતા. આ નગરમાં સિંહરથ નામનો રાજા રાજ્ય કરતો હતો. રાજા સિંહરથ ધૈર્ય, ગાંભીર્ય, બળ, નીતિ આદિ અનેક ગુણોથી શોભતો હતો. રાજાનો એક કારાગાર રક્ષક હતો, તેનું નામ હતું દુર્યોધન. દુર્યોધન ભારે અધર્મી પુરુષ હતો. તે હંમેશા અધર્મની ક્રિયાઓમાં જ રાચતો. ધર્મી માણસો તો એનાથી સદા દૂર રહેતા. એનો સ્વભાવ એવો વિચિત્ર હતો કે કોઈ એને પ્રસન્ન ન કરી શકે. દુર્યોધન કારાગાર રક્ષક હોય એની પાસે કારાગૃહ સંબંધી વિવિધ સાધનો હતા, જેમાં તેની પાસે લોખંડની ઢગલાબંધ કુંડીઓ હતી. તેમાંથી કેટલીક કુંડીઓ તાંબાથી, કેટલીક સીસાથી, કેટલીક ચૂર્ણ મિશ્રિત જળથી તો કેટલીક રસાયણ મિશ્રિત જળથી ભરેલી હતી. આ જળ એવા હતા, તેનું એક પણ ટીપું શરીર પર પડે તો ચામડી સળગી જાય, ફોડલા ઉત્પન્ન થઈ જાય. તેની પાસે મોટા મોટા મટકાઓ હતા, જેમાંથી કેટલાક મટકાઓમાં અશ્વમૂત્ર, કેટલાકમાં હાથીનું મૂત્ર, કેટલાકમાં ઊંટનું મૂત્ર, કેટલાકમાં પાડાનું મૂત્ર, કેટલાકમાં બકરાનું મૂત્ર, તો કેટલાક ઘડાઓમાં ઘેટાનું મૂત્ર ભર્યું હતું. એ દુર્યોધનની પાસે વિવિધ પ્રકારના બંધનો હતા. આમાંથી કેટલાક બંધનો લાકડાના બનેલા હતા, જેથી કેદીના હાથ પગ બાંધી શકાતા. એ સિવાય લાકડાની અને લોખંડની સાંકળો તથા બેડીઓના ઢગલા તેની પાસે હતા. દુર્યોધનની પાસે કેદીઓને ફટકારવા માટે જાત જાતની ચાબુકો હતી, જેમાંની કેટલીક વાંસની બનેલી હતી, કેટલીક આંબલીની બનેલી હતી, કેટલીક કોમળ ચામડાની તો કેટલીક સામાન્ય ચામડાની બનેલી હતી. એ સિવાય ઝાડની છાલમાંથી બનાવેલી ચાબુકો વગેરે પણ હતું. આ બધી ચાબુકો એની પાસે પાર વિનાની હતી. કારાગૃહ રક્ષક દુર્યોધન પાસે મોટી મોટી શિલાઓ હતી, ઢગલાબંધ લાકડીઓ અને ભાલાઓ હતા, તથા પાણીમાં ચાલતા જહાજ આદિને સ્થિર કરી દે તેવા વિશિષ્ટ યંત્રો પણ હિસાબ વગરના હતા. દુર્યોધનની પાસે ચામડાની રસ્સીઓ, સામાન્ય રસ્સીઓ, વલકલના દોરડાઓ, છાલમાંથી બનાવેલ રસ્સીઓ, ઊનની અને સૂતરની રસ્સીઓ બેસુમાર હતી. એ દુર્યોધનની પાસે શસ્ત્રોનો કોઈ પાર ન હતો, જેમાં તલવાર, ભાલા, અસ્ત્રો, છરા, કૃપાણ વગેરેનો તો કોઈ હિસાબ જ ન હતો. એ દુર્યોધનની પાસે લોખંડના ખીલા, વાંસની નાની મોટી સળીઓ, ચામડાના પટ્ટા અને વીછીની પૂંછડીના આકાર જેવા શસ્ત્રોનો તો કોઈ પાર ન હતો. તેની પાસે વિવિધ પ્રકારની નાની મોટી જાડી પતલી સુઈઓ, અગ્નિમાં તપાવીને જેનાથી ડામ આપવામાં આવે તેવી સળીઓ તથા નાના નાના ભાલાઓ પણ ઢગલા બંધ હતા. વળી તેની પાસે અનેક પ્રકારના શસ્ત્રો, નાના નાના છરાઓ, કુહાડાઓ, નખ કાપવાના સાધનો, ડાભના અગ્રભાગથી બનાવેલા તીક્ષ્ણ હથિયારો, મોટા ઓરડા ભરી ભરીને હતા. આ સાધનોનો ઉપયોગ તે સિંહરથના રાજ્યમાં જેઓ દોષિત હતા તેને દંડ કરવામાં કરતો.
રાજા સિંહરથના રાજ્યમાં જેઓ ચોરી કરે, પરસ્ત્રી ગમન કરે, ખિસ્સા કાતરે, વિશ્વાસઘાત કરે, દેવું ન ચૂકવે, બાળજીવોની હત્યા કરે, જુગારાદી વ્યસનોનું સેવન કરે, રાજાની સામે પડે, ઠગબાજી કરે, આ તમામને દુર્યોધન રાજપુરુષો પાસે પકડાવીને કારાગૃહમાં કેદ કરતો. ત્યારબાદ તેમને ચત્તા સુવડાવીને તેમનું મોઢું લોખંડના દંડથી ખોલાવતો. ખુલેલા એ મુખમાં કેટલાકને તપેલું તાંબુ, તપેલું સીસું પીવડાવતો તો કેટલાકને મુખમાં ધગધગતા ચૂર્ણ મિશ્રિત પાણી, ઉકળતા પાણી અને ગરમાગરમ ક્ષારયુક્ત તેલ પીવડાવતો તો કેટલાકને શરીર ઉપર ધગધગતા તાંબા, સીસા, ઉકળતા પાણી, રસાયણ મિશ્રિત પાણી અને તેલથી અભિષેક કરતો. એ જ રીતે રાજાના દોષિત તથા ગુનેગાર મનુષ્યોને જેલમાં પૂરી તેમને ચત્તાપાટ સુવડાવી તેમના મોઢામાં હાથી, ઘોડા, ઊંટ, પાડા, બકરા અને ઘેટાઓનું મૂત્ર આખંડ પીવડાવતો. ત્યારબાદ તેઓને વધુ હેરાન અને પરેશાન કરવા ઊંધા લટકાવી તેમના મુખમાંથી ઉલટી કરાવતો. આ રીતે સૌને ખૂબ પીડા આપતો. આ સિવાય પણ બીજી અનેક રીતે તે કેદીઓને કષ્ટ આપતો. જેમ કે કેટલાકને લોખંડની અને લાકડાની મજબૂત બેડીઓથી બાંધી દેતો, કેટલાકના શરીરને સંકોચાવીને મરડી નાખતો, કેટલાકને સાંકળોથી બાંધતો, કેટલાકના હાથ પગ શસ્ત્રોથી છેદી નાખતો, કેટલાકને શસ્ત્રાદિથી ઊભા ઊભા ચીરી નાખતો, કેટલાકને વાંસ, નેતર, આમલી, ચામડા વગેરેથી બનેલી અનેક ચાબુકોથી ફટકારતો, કેટલાકને ચત્તા સુવડાવી તેની છાતી પર મોટી શિલા મુકાવતો, એના પર લાકડાના પાટિયા મૂકી બે બાજુથી એને પુરુષો દ્વારા ઊંચો નીચો કરાવતો જેથી તેના હાડકાના ભૂક્કા થઈ જાય. કેટલાકના હાથ પગ તો ચામડાના, રેસાના ગૂંથેલા વાળના, સૂતરના વગેરેના દોરડાઓથી બાંધી દેતો, પછી કૂવામાં તેઓને ઉલટા લટકાવી આમથી તેમ હિંચકાની જેમ ગોથા ખવડાવતો. કેટલાકની ચામડી તલવાર, કરવત, અસ્ત્રા વગેરે શસ્ત્રો દ્વારા ઉખેડી નાખતો, પછી તેના પર ક્ષાર મિશ્રિત તેલથી મર્દન કરતો. કેટલાકના કપાળ, બોચી, કોણી, ઘૂંટણ અને એડી વગેરે અવયવો પર લોખંડના કે વાંસના ખીલાઓ ઠોકાવતો. કેટલાકના શરીરના વિવિધ અવયવોમાં કાંટાઓ ભોંકાવતો. કેટલાકના હાથ પગની આંગળીઓમાં, નખમાં હથોડા મારી લોખંડની સુઈ વગેરે ખોસાવતો, પછી તેના પર ડામ દેવરાવતો, એ પછી તેને જમીન પર ઘસડતો. કેટલાકના શરીરના અવયવો તો શસ્ત્રો, નખ કાપવાના સાધનો વગેરેથી છોલાવતો, પછી તીણા ઘાસ અને ભીના ચામડાથી તેમને બંધાવતો, તે પછી સૂર્યના તાપમાં ઊભા રખાવી ચામડાને સૂકવતો, તે પછી શરીર સાથે મજબૂત રીતે જોડાઈ ગયેલા ચામડાને ચડચડ કરીને ઉખાડતો જેથી કેદીને ભયંકર પીડા થાય. ગૌતમ, આ પ્રમાણે અત્યંત નિર્દયતાપૂર્વકની પ્રવૃત્તિઓને પોતાનું મુખ્ય કાર્ય બનાવી ઘોર પાપ કર્મોને ઉપાર્જન કરી 3100 વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામી છઠ્ઠી નરકમાં નારકી રૂપે તે ઉત્પન્ન થયો. ત્યાં 22 સાગરો પમનું ઉત્કૃષ્ટ આયુષ્ય અતિ વેદના સાથે ભોગવ્યું. ત્યાંથી ચવી આજ મથુરા નગરીમાં શ્રીદામ રાજાની પત્ની બંધુશ્રીની કુક્ષીમાં પુત્ર તરીકે ઉત્પન્ન થયો. તેનું નામ પડ્યું નંદીવર્ધન. યુવાનીમાં એને યુવરાજપદની પ્રાપ્તિ થઈ. યૌવન અને અધિકાર આ બેનો સંયોગ થતાં ભલભલાની ડાગળી ચસકી જતી હોય છે. નંદીવર્ધન પણ યુવાની અને સત્તાના નશામાં ઉન્મત્ત બની ગયો. હવે તેને યુવરાજમાંથી રાજા બનવાની લાલસા જાગી. તે માટે તેને પોતાના પિતા રાજા શ્રીદામ કાંટાની જેમ ખૂંચવા લાગ્યા. તેને થયું, જ્યાં સુધી રાજગાદી પર મારો બાપ બેઠો છે ત્યાં સુધી તો રાજ્ય મને પ્રાપ્ત થાય એ વાતમાં કોઈ કષ્ટ નથી. ગમે તે ભોગે મારે આ કાંટો કાઢવો જ પડશે. એ માટે રાજા શ્રીદામ ક્યારે એકલા પડે, કોઈ એમની આજુબાજુમાં ન હોય એવા એકાંતની નંદીવર્ધન રાહ જોવા લાગ્યો. દિવસો સુધી નંદીવર્ધને તે માટે પ્રયત્નો કર્યા, પણ એ જેવી ચાહતો હતો તેવી એક તક તેને ક્યારેય ન સાંપડી.
દિવસો પર દિવસો પસાર થઈ ગયા. રાજા શ્રીદામનો વધ કરી કાયમ માટે તેને પરલોક ભેગા કરવાનો અવસર ન મળતા નંદીવર્ધને બીજો રસ્તો વિચારી લીધો. રાજા શ્રીદામનો ચિત્ર નામનો અંગત હજામ હતો. આ હજામ પર રાજાના ચાર હાથ હતા, તેથી ચિત્ર પણ રાજાના માત્ર હૃદય સુધી નહીં, રાજાના અંતઃપુર સુધી જઈ શકતો હતો. એક દિવસ નંદીની નજર ચિત્ર પર પડી. તેને જોતા જ નંદીના મગજમાં એક વિચાર ઝબક્યો. તેણે ચિત્રને કહ્યું, અવસરે મારા ભવન પર આવીને તું મને મળી જજે. હજામ ચિત્ર પણ સમય કાઢીને યુવરાજ નંદીના ભવન પર પહોંચ્યો. ચિત્ર સાથે ગુપ્ત મંત્રણા કરવા નંદી તેને ગુપ્ત ખંડમાં લઈ ગયો. પછી ખૂબ જ ધીમા સ્વરે તેણે ચિત્ર સાથે વાત શરૂ કરી. ચિત્ર, તમે રાજાની કૃપાનું ભાજન છો. રાજા શ્રીદામની અમિદ્રષ્ટિ તમારા પર છે એ હું જાણું છું. તમે રાજાના અંતઃપુર સુધી વિના વિરોધે ગમનાગમન કરી શકો છો એનો પણ મને ખ્યાલ છે. અને હું એ પણ જાણું છું, તમે પિતાજીનું ક્ષોર કર્મ કેસ કરતા નાદીની જવાબદારી સંભાળો છો. પણ આજે એક એવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેમાં તમારે મને સહાય કરવી પડે તેમ છે. હુકમ કરો યુવરાજ, મારા યોગ્ય જે પણ કાર્ય હશે તે હું જરૂર કરીશ. યુવરાજ નંદીએ મજબૂત ભૂમિકા બનાવ્યા પછી ધીરેથી ચિત્રને કહ્યું, વડીલ, જો આ કાર્ય કરી આપશો તો એના બદલામાં તમે નહીં તમારી સાત પેઢી ન્યાલ થઈ જશે. એટલે એ જ કે આ કાર્યના બદલામાં તમને અડધું રાજ્ય મળશે. શું વાત કરો છો, અડધું રાજ્ય? આટલું બોલતા જ ચિત્ર પોતાના આસન પરથી ઊભો થઈ ગયો. તેણે નંદીને કહ્યું, બતાવો યુવરાજ, જલ્દી બતાવો, એક ક્ષણની પણ વાર નહીં લગાડો. ચિત્રનો હાથ પકડી આસન પર બેસાડતા નંદીએ પોતાનું આસન ચિત્રની નજીકમાં લીધું. પછી પોતાનું મોઢું ચિત્રના કાન તરફ લઈ અત્યંત ધીમા સ્વરે કહ્યું, અતિ ગુપ્ત કાર્ય છે આ, મારાને તમારા સિવાય કોઈ ન જાણે એ ખાસ ખ્યાલમાં રાખજો. અને આ કાર્ય છે રાજા શ્રીદામની હત્યાનું. આ સાંભળતા જ ચિત્ર પોતાના આસનથી ધડામ દેતા ઊભો થઈ ગયો. ફરી નંદીએ આસન પર બેસાડતા કહ્યું, આ કાર્ય કેમ કરવું એની યોજના પણ હું તમને સમજાવી દઉં છું, તમે જરાય ચિંતા ન કરશો. જુઓ, મહારાજના તમે અંગત પુરુષ છો, વળી રોજ સવારે એમના કેસ કરતન આદિના કાર્યો માટે તમારે મહારાજની પાસે જવાનું જ હોય છે. તો આવતીકાલે સવારે કેસ કરતન માટે જ્યારે તમે રાજા પાસે જાઓ ત્યારે એકાંતમાં એમની ગરદનમાં ધારદાર અસ્ત્રો ઘુસાડી દેજો, જેથી રાજાનું માથું ધરથી જુદું થઈ જાય. દેવાનું પ્રિય, આ કાર્ય થશે તો જ હું રાજા બની શકીશ. બાકી તો આ ડોસો જીવતો છે ત્યાં સુધી તો મને રાજ્ય મળે એ વાતમાં દમ નથી. કુમાર નંદીની ભેદી વાતો સાંભળીને આવાક થઈ ગયેલ ચિત્રના હાથે ગુપ્ત કાર્ય પાર પડાવવા કુમારે વધુ એક લલચામણી યોજના ચિત્ર પાસે રજૂ કરી. ચિત્ર, અડધા રાજ્યના માલિક બન્યા પછી તમારે રાજ્ય ચલાવવાની ચિંતા નથી કરવાની, તમારે તો ઉત્તમ પ્રકારના ભોગ સુખોને ભોગવીને જિંદગી પસાર કરવાની છે. નંદીવર્ધનની લોભામણી યોજનામાં ફસાઈ ગયેલા ચિત્રએ રાજા શ્રીદામનો વધ કરવા જેવું નિર્ઘૃણ કાર્ય કરવાનું સ્વીકારી લીધું. કુમાર નંદી પોતાની મેલી યોજના પાર પડી રહી છે તે વિચાર માત્રથી રોમાંચિત થઈ ગયો. બંને જણા છૂટા પડ્યા પછી ચિત્ર પોતાના સ્થાને ગયો. શયન કક્ષમાં આડા પડેલા ચિત્રનું મન વિચારે ચડ્યું. એક બાજુ રાજા શ્રીદામનો ઉપકાર નજર સામે તરવરતો હતો, તો બીજી બાજુ નંદીવર્ધનની યોજના, નંદીવર્ધને આપેલી લાલચ, એના અંતર્મન અને બહિર્મન વચ્ચે યુદ્ધ શરૂ થયું. રહી રહીને તેને એક વિચાર આવતો હતો, આજે હું ભલે રાજાને ઉડાવી દેવાનું કાવતરું ઘડી રહ્યો હોઉં, પણ રાજા શ્રીદામને કોઈ પણ રીતે આ ષડયંત્રની જો ખબર પડી ગઈ તો મને જીવતો નહીં છોડે અને કમોતે મને મારી નાખશે. આ વિચાર માત્રથી ચિત્ર કમકમી ગયો. તેના શરીરના 3.5 કરોડ રૂવાડામાંથી ભયનું લખલખું પસાર થઈ ગયું. તેને થઈ આ રીતે ભયભીત થઈને જીવવા કરતા રાજાને પેટ છૂટી વાત કરી દેવું તેથી વધુ સારું છે. ચિત્ર સીધો રાજા શ્રીદામના મહેલમાં ગયો. ઈશારાથી રાજાને ગુપ્ત મંત્રણા ખંડમાં લઈ જઈ બે હાથ જોડી મસ્તક નમાવી તેણે માંડીને બધી વાત કરી. રાજ્યના લોભે દીકરો સગા બાપને મારવા તૈયાર થઈ ગયો એ સાંભળતા જ રાજા શ્રીદામ ગુસ્સાથી તમતમી ઉઠ્યા. તેણે તત્કાલિક
પોતાના સૈનિકોને આદેશ કર્યો, અત્યારે ને અત્યારે કુમાર નંદીવર્ધનની ધરપકડ કરો, તેને ચોરા પર લઈ જઈ ગરમા ગરમ લોખંડના સિંહાસન પર બેસાડી તપેલા લોખંડ સીસા અને ઉકળતા પાણીથી તેનો અભિષેક કરો. એટલું જ નહીં, તેના મસ્તક પર, તેના ગળામાં પણ ધગધગતા મુંગટ આદિ આભૂષણો અને 18 સેરા હાર વગેરે પહેરાવો. સંવેગ ભાવથી ભીના બનેલા ગૌતમને કથાનો ઉપસંહાર કરતા મેં કહ્યું, ગૌતમ, જેને તમે અત્યારે જોઈને આવ્યા છો એ નંદીવર્ધન અત્યારે પોતે કરેલા અશુભ પાપમય કર્મોના ફળ ભોગવી રહ્યો છે. તરત જ ગૌતમે પૂછ્યું, ભગવંત, નંદીવર્ધન મરીને ક્યાં જશે? કઈ ગતિમાં ઉત્પન્ન થશે? તેમના પ્રશ્નનો જવાબ આપતા મેં કહ્યું, ગૌતમ, નંદીવર્ધન 60 વર્ષનું આયુષ્ય ભોગવી મૃત્યુ પામી રત્નપ્રભા નામની પ્રથમ નરકમાં ઉત્પન્ન થશે. ત્યારબાદ મૃગાપુત્રની જેમ સંસારમાં દીર્ઘકાળ સુધી ભટકી ઘોર પીડા ભોગવશે. અંતે પૃથ્વીકાય આદિમાં લાખો વાર ઉત્પન્ન થશે. ત્યારબાદ પૃથ્વીકાયમાંથી નીકળી હસ્તિનાપુર નગરમાં માછલા રૂપે ઉત્પન્ન થશે. ત્યાં માછીમારો દ્વારા તેનો વધ થતાં ફરી એ જ નગરમાં શ્રેષ્ઠી કુળમાં પુત્ર રૂપે ઉત્પન્ન થશે. ત્યાંથી મરી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લેશે. મોટો થઈ ચારિત્ર લઈ પ્રભુની આજ્ઞાનુસાર તેનું પાલન કરશે. અંતે સર્વ કર્મનો ક્ષય કરી સિદ્ધ થશે, બુદ્ધ થશે અને મુક્ત થશે. પરમ નિર્વાણને પામી અંતે સર્વ પ્રકારના દુઃખોનો ક્ષય કરશે. કુમાર નંદીની રાજ્યલિપ્સા અને એથી મળેલ નરક તુલ્ય વેદના વગેરેની વાતોનું પ્રભુ વીરના શ્રીમુખે શ્રવણ કરતા રાજા હસ્તિપાલની સભામાં બિરાજિત શ્રમણ શ્રમણીઓ નર નારીઓની સંવેગ ભાવના નિર્વેદ ભાવના ગાઢતમ બની ચાલી.